સબસે બડા રોગ કુછ તો કહેંગે લોગ લોકો શું કહેશે આવું વિચારીને આપણે કેટલા બધા દુઃખી થઈએ છીએ ચોવીસ કલાક માત્ર આપણે દુનિયાનું જ વિચારીએ છીએ અને એમાં આપણી ભીતરની દુનિયાની કદર કરવાનું આપણે ભૂલી જઈએ છીએ આપણને હંમેશા એવું થાય કે હું આ સાડી પહેરીશ તો આને ગમશે આ કપડાનો શર્ટ પહેરીશ તો આને ગમશે આવું કંઈ કરીશ તો આને ગમશે આપણને ગમે એવું આપણે છેલ્લે ક્યારે કરેલું કુછ તો લોક કહેંગે લોકો કા કામ હે કહેના જે કરો એ હિંમતથી કરો જે કરો એ નૈતિકતાના જોરે કરો જે કરવું છે એ આત્મવિશ્વાસથી કરો જે કરવું છે એમાં ઈશ્વરની સંમતિ છે એમ સમજીને કરો ભૂલ થાય ટીકા થાય એ તો બહુ સારી વાત છે કશું કામ કર્યું એની સાબિતી છે કે આપણી ભૂલ નીકળી આપણી ટીકા થઈ પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા એ બતાવે છે કે આપણે મહેનત કરેલી અને પેપર લખેલું આપણે લખીશું જ નહીં અને આન્સર બુક કોરી રાખીશું તો કોની પાસે જવાબો માંગીશું સમય તો એની રીતે આપણો થઈને આવે જ છે આપણે એમાં આપણું હૃદય કેટલું ઉમેરી અને એને શાશ્વત કરીએ છીએ એ વધારે અગત્યની અનુભવવાની બાબત છે દુનિયાને પડતી મૂકો જાતને જુઓ ગાડી ત્યારે ખરીદીએ છીએ અથવા એવી ખરીદીએ છીએ કે જેની રીસેલ વેલ્યુ વધારે આવે અરે શું કામ આપણે વેચવાની છે જ નહીં જો આપણે ગમતી ગાડી ખરીદીએ છીએ તો તો પછી અત્યારે એને ચલાવવાની મોજ આવવી જોઈએ કે નહીં મૂળ વાત તો એ છે કે આપણને આપણો રસ્તો ગમતો હોવો જોઈએ જે કરીએ એમાં જીવ પરોવીને કરીએ નથી ગમતું તો નથી ગમતું એવું કહીને પણ જે ગમે છે એને ઉજવીએ દુનિયાની ચિંતા કરવા જેવી નથી દુનિયા તો ટેન્શન એક્સટેન્શન વધારીને આપશે આપણે તો જીવવાનું છે લાંબુ નહીં સરસ જીવવાનું છે આ સરસ જીવવા માટે જરૂરી છે ભીતરનો અવાજ પોતાનો અવાજ તમને શું લાગે છે એ વધારે અગત્યની બાબત છે શરૂઆતમાં પાંચ દસ પંદર જણા હસશે પછી પાંચ દસ પંદર જણા સમર્થનમાં આવશે અને પછી દુનિયાની સામે તમે ઊભા હશો અને દુનિયા તમને સાંભળતી હશે સાચવતી હશે યાદ રાખજો કૌરવોની સંખ્યા સો હોય છે પાંડવોની સંખ્યા જ પાંચ હોય છે ભલે લોકો કહેતા આપણે લોકો માટે નહીં આપણા માટે જીવવાનું છે જીતવાનું નથી જિંદગીને ઉમેરવાની છે અને એમાં સુગંધ પ્રસરાવવાની છે